દેગામ તાલુકામાં ખેડૂતોના ખેતીના પાકમાં થયેલ નુકસાનના વળતરમાં ખેડૂતોની લાંબી કતારો તેમજ ખેતીવાડી કર્મચારીઓની કામગીરીમાં વધારા સાથે કર્મચારીઓ કાર્યરત ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં જિલ્લાના ચાર તાલુકામાંથી સૌથી વધારે વરસાદ દેગામ તાલુકામાં નોંધાવા પામ્યો છે તેથી સરકારે ખેડૂતોના પાકોને થયેલા નુકસાન વર્તર ખેતી વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાવી દેગામ તાલુકામાં જેટલા ખાતેદાર ખેડૂતો છે તેમની વધુમાં વધુ બે હેક્ટર સુધીની જમીનમાં સંયુક્ત વળતર મળશે અને એક હેક્ટર છ રૂપિયા ભરવાપાત્ર રહેશે દેગામ તાલુકાના છન્નુ ગામ એસડીઆરએફ અંતર્ગત સહાય પેકેજ આપવામાં આવશે તારીખ પંદર દસ ઓગણીસ થી વીસ અગિયાર ઓગણીસ સુધી થયેલ વરસાદથી પાક થયેલ નુકસાની કૃષિ સહાય પેકેજ સરકાર તરફથી આપવાનું નક્કી કર્યું છે તેમાં આજની તારીખમાં બાર હજાર ખેડૂતોની અરજી આવેલી છે અને આજની તારીખ સુધી ચાર હજાર ચારસો સન્નુ ખેડૂતોના બિલ જનરેટ થવા પામ્યા છે કુલ ત્રણ કરોડ સાસઠ લાખ બાણું રૂપિયા ખેડૂતોને આપી દેવામાં આવ્યા છે તેની કામગીરી આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ખેતીવાડી વિભાગની કચેરીના વિસ્તરણ અધિકારી મિલનભાઈ પાવરા તેમજ ગોકુલભાઈ ગોઠી દ્વારા અમારા પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત લઈને વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરેલ છે અગરસિંહ ચૌહાણ